नमस्कार मित्रों, હું હરિયુદન ચોકસી લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ્સ. મિત્રો, આપણે ગયા ફાગણ મહિનામાં એક વિડિયો જોયો કે ભાઈ હોળી પછીનો સમય દેશ દુનિયા માટે કેવો રહેશે. એમાં જે જે વસ્તુઓ મેં કીધી એ વસ્તુઓ બરાબર એ જ સમયે થઈ. આજે દુનિયાની હાલત એ જ છે. મેં જે કીધેલું કે ભાઈ મહામારીનો એક પાછો એવો સમય આવે કે જેમાં ઘણા બધા લોકોને તકલીફ પડે. ખપ્પર યોગ 2 આજે વિડીયો મેં આપ્યો એમાં જે વર્ણન કર્યું તે હુબહુ અત્યારે આપણે ભોગવી રહ્યા છે. મિત્રો, ઘણા લોકો જ્યોતિષને એક પેલું રમત સમજે છે અને એની પર કોઈ દિવસ એવું ધ્યાન આપ્યું નથી. અમે કોઈક પ્રિડિક્શન કરીએ છીએ તો ઘણા લોકોને એમાં પેલું વિશ્વાસ તો નથી આવતો, પણ સાથે એ લોકો એને મશ્કરી પણ સમજે છે. આ મશ્કરી નથી, આ એક એવા યોગો છે જે તમને હચમચાવી નાખે. અને એ યોગોની કાળજી જો તમે નથી લેતા, એને અનુસરતા નથી, એનાથી થતા નુકસાનને સમજવા નથી માંગતા, તો તમારે જીવનમાં ઘણું બધું ભોગવવું પડે છે. મિત્રો, મેં મારી લાઈફમાં જ્યોતિષનું કામ કર્યું, પણ આ બધી ભવિષ્યવાણી કે આ તે જે કંઈ છે એ ગયા વર્ષથી જ મેં શરૂ કરી. અને એ પણ કયા કારણોસર કે ભાઈ કોઈ પણ જાતના વિડીયોમાં જોઈએ આપણે તો બસ સરસ 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 જ છે બધું, કોઈને માટે કોઈ ખરાબ છે જ નહીં. રાશિ ભવિષ્ય લઈ લો, દેશ દુનિયાની વિગત લઈ લો, બહુ ઓછા ગણા ગાંઠા એવા 4 વિડીયો દેખાય કે જેમાં કંઈક એવું બતાવે કે ભાઈ આ તકલીફો આવશે. તો મિત્રો, આ જે કોરોનાનો બીજો પીક છે એ ખરેખર ખરાબ છે. અને મેં ગયા વર્ષે એક કીધેલું કે ભાઈ કપ્પર યોગનો એક વિડીયો આપેલો, તે વખતે પણ આ વસ્તુ બની, ત્યારે લંડન અમેરિકાને એ બાજુ બહુ મોટા પાયે જાનહાનિ થઈ. આ સમયે આપણા દેશમાં પરિસ્થિતિ છે, તો આપણે આને પણ સમજવાનું છે કે ભાઈ આ વસ્તુઓ યોગના કારણે આવી. ગુરુ જીવ છે અને શનિ મૃત્યુ છે, મૃત્યુના દેવ છે શનિ, તો આને આપણે સમજવાનું છે કે ભાઈ આ યુતિઓ જ્યારે થાય છે ને ગ્રહોની જે તાકાત છે એના જે પરિબળો છે એ ડિગ્રી વાઇઝ જ્યારે આગળ પાછળ થાય છે ત્યારે એક એવા સમયનો સામનો કરાવે છે કે જેને વર્ષો સુધી લોકો યાદ કરે. તો આની પર આપણે સમજણ કેળવવાની છે. તો આજે આપણે જોવાનું છે કે ભાઈ ચૈત્રના નોરતા શરૂ થયા અને જે શક સંવંત શરૂ થયું એની અસર આપણે શરૂઆતથી જોઈ લીધી કેટલી ખરાબ થઈ રહેલી છે. તો મિત્રો, આગળનો સમય વૈશાખના એન્ડ સુધીનો સમય આપણા માટે કેવો રહેશે એને પણ જો આપણે થોડુંક ધ્યાનમાં લઈએ તો આપણને ખ્યાલ આવશે. અને આ વિડીયો બનાવવાનો કે આ વાત તમને જણાવવાનો મારો આશય એક જ છે કે તમે આ સમયને સંભાળીને સમજીને કાળજી રાખીને પોતાના કુટુંબની, આપણા ઘરબારની, આપણા વડીલોની, બાળકોની, આ બધાની કાળજી રાખીએ, એ લોકોનું રક્ષણ કરીએ અને એ લોકોને કોઈ નુકસાન ન થાય એવા વર્તનથી આપણે આ સમયને પસાર કરીએ. અત્યારે સરકાર તરફના સમાચારથી એ પણ એવું કહે છે કે ભાઈ આવનારો સમય કઠિન છે. વચ્ચેનો જે સમય આવ્યો ગયા વર્ષના કોરોના પછી જે થોડો કાબુ થયો અને વચ્ચેનો જે સમય એવો, એમાં કરેલી બે કાળજી આજે આપણે ભોગવી રહ્યા છીએ. મેં જોયું ઘણા એવા પ્રસંગો ગયા જેમાં ભાઈ 200 માણસની પરમિશન હતી તો ત્યાં 500 માણસ હતા. તંત્રની બી જવાબદારી હતી, તંત્રએ પણ એમાં જવાબદારી લખી લીધી કે ભાઈ કરવા દો, ચાલે છે, કોરોના ગયો. પણ એ જે ભૂલ થઈ, હવે આજે એક એવો ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ આ વખતનો કોરોના બાળકો પર બી અસર કરે છે. કરે ને કેમ? વચ્ચે તમે સ્કૂલો ચાલુ કરી, બાળકોને બોલાવ્યા, બાળક એ બાળક છે, નાદાન છે, એને નથી ખબર ભાઈ કોરોના કેટલો કાતિલ છે. એ પોતાની રીતે રહ્યું, પોતાની રીતે આગળ વધ્યું, એનો સ્વભાવ છે, એનો હક છે રમવાનો કૂદવાનો,
એને આપણે ભૂલી ગયા. શાળાઓ એવો આગ્રહ કર્યો કે ના ભાઈ તમારે મોકલવાના, ભલે ભલે એ સમયમાં પાંખી હાજરીઓ હતી, બહુ બાળકો નહોતા જતા, પણ જે ગયા તે એકબીજાને મળ્યા, એ થયું, એના ઘરે ગયા, એના નાના ભાઈ બહેનો હતા, એના મોટા ભાઈ બહેનો હતા, એની સાથે રહ્યા મળ્યા, ઘરના સભ્યો બહાર ગયા, એ એકબીજાને મળ્યા, એ કંઈક એવા જમ્સ લઈને આવ્યો. તો એ વસ્તુ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, બહુ સિમ્પલ, એકદમ સરળતાથી. અને આજે આપણે જ્યારે સ્વૈચ્છિક લોકડાઉનનો સમય કેળવવાનો છે, આપણે એમાં માનવાનું છે, ત્યારે પણ આપણે નથી માનતા, ત્યારે પણ આપણે બહાર નીકળીએ છીએ, જાહેર સ્થળો પર ભેગા થઈએ છીએ. તો આ બધી વસ્તુઓને સમજવાની છે. તો મિત્રો, આવનારો સમય હજુ અત્યારે તમે જે જોયો ને એના કરતાં થોડો ખરાબ છે. તો આ સમયમાં બચવા માટે તમારે પોતાની જાતને કાબૂમાં રાખવાની છે, વગર ગામે બહાર નથી નીકળવાનું, સરકારી ગાઈડલાઇનનું પાલન કરવાનું છે. આવતી 1 મે પછી જે સરકારે વેક્સિનેશન સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું છે, એમાં 18 વર્ષની ઉપરના દરેક વ્યક્તિએ વેક્સિનેશન્સમાં ભાગ લેવાનો છે, વેક્સિન મૂકાવવાની છે. આજે આપણે જોયું કે ભાઈ પરદેશમાં કોરોનાનો એ ભાવ ઓછો થતો જાય, આપણે ત્યાં જે વધી ગયો, તો આનું કારણ છે. અને જો જેને જેને બી મારો ગયા વર્ષનો વિડીયો જોયો હશે, તો એમાં મેં પ્રદેશો અનુસાર ભવિષ્યવાણી કરેલી હતી કે સાઉથ, મહારાષ્ટ્ર, યુપી, બંગાળ, આસામ, બરાબર, આસામમાં ઓછું, પણ આ બંગાળ અને યુપી આ બે પ્રદેશો પર મેં ભાર મૂક્યો. બંગાળની ચૂંટણીને કારણે હજુ કોઈ ખરા સમાચારો આપણી સુધી નથી આવ્યા, પણ હવે પરિણામ આવ્યા પછી એમાં પણ આપણે ભોગવવાનું છે, અને ત્યાં પણ બહુ મોટા પાયે જાનહાનિ થઈ શકે છે. તો આને આપણે સમજવાનું છે કે ભાઈ હવે આપણે, હું એમ કહું છું કે ભાઈ બધા જ રાજ્યો આપણા દેશનો એક હિસ્સો છે, એમાંથી આપણે કંઈક ને કંઈક મેળવીએ છીએ, એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણે ભારત દેશ, આપણા આટલા બધા રાજ્યોનો એક સમૂહ, તે એક આપણો ભારત દેશ છે. તો આપણે તો નસીબદાર છે કે ભાઈ આપણી સરકાર ઘણા બધા પ્રયત્ન કરે છે, પણ આજે જે પોઝિશન છે એમાં સરકાર પણ નબળી પડી ગઈ છે. ભાઈ ઓક્સિજન નથી, કોરોના માટેના બેડ નથી, હોસ્પિટલો નથી, દવાઓ નથી. તો આપણે ઘરમાં રહીને આ બધી વસ્તુ આગળ ન વધે, ફેલાઈને એની કાળજી કેમ ન રાખીએ? તો બહુ ચોક્કસથી આ બાબતની હું તમને સલાહ આપું છું. અને જે લોકોએ બી જો ગયા વર્ષના વિડીયો નથી જોયા, તે યુટ્યુબ પર તે લોકો સર્ચ કરીને જોઈ શકે છે, બરાબર. ને અત્યારનો બી ખપ્પર યોગ 2નો બી જે મેં વિડીયો આપ્યો એને બી તમે સાંભળો, તમને ખ્યાલ આવશે કે આ બધી વસ્તુ મેં ચેતવણી રૂપે પહેલાંથી કીધેલી છે. તો આ વખતે પણ હું તમને એમ માનો કે ચેતવણી જ આપી રહ્યો છું, ને તમારે સમજદારી જ કેળવવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. બાકી બધું કામ સરકાર કરે છે, પણ આપણે એને સાથ આપવાનો છે, તો આપણે આ બધી વસ્તુમાંથી બચી શકીશું, બરાબર. ઘણા લોકોએ, હમણાં મેં જોયું, ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા, ઘણા લોકોના સ્વજન સિરિયસ છે, ઘણા લોકો આજે હોસ્પિટલમાં એવી કન્ડિશનમાં કે જેની પાસે સગવડ નથી. તો આ બધામાંથી નીકળવાનું છે આપણે, અને ચોક્કસપણે આપણે આપણા જીવનમાં આગળ વધવાનું છે. મિત્રો, જે 13/4/2021 જે આપણું શક સંવંત શરૂ થયું, ચૈત્રની નવરાત્રિ પ્રારંભ થઈ, એના મધ્યભાગમાં આપણે અત્યારે છીએ, અને એમાં આપણે અત્યારે જે કંઈ ભોગવી રહ્યા છીએ તે સૌ જાણે છે. તો અત્યારના સમય પ્રમાણે, અત્યારના ગ્રહમાન પ્રમાણે દેશ અને દુનિયામાં નાના નાના વિગ્રહો થઈ શકે છે. આ વિગ્રહ યુદ્ધ સુધી પહોંચી શકે છે, પ્રજામાં લોહીની વ્યાધિ થાય. તો મિત્રો, અત્યારે આપણે જોઈએ છીએ કે જેને જેને કોરોના થયો તેના શરીરમાં લોહીમાં ટીસ્યુ બહીના, એના ગાંઠ બની, એનાથી લોકો પીડાય છે. આ સમયે લોહીનો વિકાર વધે એવા ગ્રહમાન છે, કારણ કે આ વર્ષનો રાજા મંગળ છે, અને મંગળ એ આપણું લોહી છે, તો એને સમજવાનું છે. અત્યારના સમયમાં જે સ્ત્રીઓ બાળકને જન્મે આપે છે એને કષ્ટ પડે છે, એને તકલીફ પડે છે, એનું બાળક રોગવાળું જન્મી શકે છે. આ વર્ષમાં વરસાદ વધુ થવાનો સંભવ છે, અને એનાથી પણ રોગ પીડા વધી શકે છે. આ સમયમાં અગ્નિભય થઈ શકે છે, વિનાશ સર્જાય,
हानि सर्जाय अने प्रजानो क्षय थाय, घणी प्रजाओ कष्ट भोगवीने मृत्यु पामे एवा संजोगो अत्यारे बनी रह्या छे। घणा लोकोए पोताना स्वजननो वियोग सहन करवो पड़शे। आ समय થોડોક આગળ જશે ને તો હું 7 નાના નાના કારણ આપું છું, એનાથી દુનિયામાં વહી ફેલાશે। પહેલું છે અત્યંત વરસાદ, કોઈ સ્થળે બિલકુલ વરસાદ નહીં થાય। તીડ, તીડ જેવા જંતુઓનો ઉપદ્રવ, ઉંદર, ઉંદરોનો બહુ ઉપદ્રવ થાય અને એ ખેતીને નુકસાન કરે। કીડીઓથી તકલીફ પડે, કબૂતરોથી તકલીફ પડે, બરફના કરા પડવાથી ખેતીને નુકસાન થઈ શકે। મિત્રો, મેં ગઈકાલે જ રાત્રે ન્યૂઝ જોયા, એમાં મેં જોયું કે કચ્છના અમુક ભાગમાં વરસાદ થયો વંટોળ સાથે અને કરા સાથે। મિત્રો, આજે સમય છે ને, આટલી ભર ગરમીમાં પણ આ વસ્તુ કચ્છમાં અમુક એરિયામાં આ વસ્તુ બની, તો આ ગ્રહમાનથી આપણે જોઈ શકીએ છીએ અને એને સમજી શકીએ છીએ। આ વર્ષનો શક સંવંતનો રાજા મંગળ છે, તો અગ્નિભય પણ એટલો જ પ્રબળ છે અને એનાથી પણ આપણે નુકસાન થઈ શકે છે। આ વર્ષમાં રાજા મંગળ હોવાથી સંવંત ફળ વર્ષનું જે છે એ મધ્યમ રહે। તે સિવાય ચૈત્રમાં 5 મંગળવાર છે, તેથી અગ્નિભય, વરસાદનો અવરોધ, રાજાઓમાં અને નેતાઓમાં વિગ્રહ સર્જાય અને કોઈ નેતાનું મૃત્યુ થઈ શકે છે। મેં ગયા વખતે કીધેલું તો એમાં બ્રિટનમાં કોઈક મોટા નેતાનું મૃત્યુ થયેલું, છત્રભંગ થાય, પૃથ્વી લોહીથી ખરડાયેલી રહે। આ જે શબ્દ છે, આ જે લાઈન છે, એને સમજો કે પૃથ્વી લોહીથી ખરડાયેલી રહે છે। ભાઈ, આપણે હિન્દુ સમાજમાં આપણે અગ્નિદાહ દઈએ છીએ, પણ બાકીના જે સમાજોમાં છે, જેને બોડીને આપણે જમીનમાં દફનાવીએ છીએ, એ જે લોહી છે એનાથી રક્તરંજિત થાય છે આ ધરતી, તો એની પર બી આપણે ધ્યાન આપવાનું છે કે ભાઈ આવા સમયે આ વસ્તુઓ પણ બની શકે છે। અને આ બધી અસરથી એક મહાભય સર્જાય, લોકો ડરી જાય, ડિપ્રેશનમાં આવી જાય, બહાર નીકળતા પહેલાં 100 વાર વિચાર કરવો અને ગમે ત્યાં વગર કામે જવું નહીં। આ સમયમાં અનાજ થોડું મોંઘું પણ થઈ શકશે અને અનાજનો સંગ્રહ કરવાવાળા સંગ્રહ કરશે અને જે લોકોને જરૂર છે એને ન પણ મળે। સરકાર આપણે ઘણી બધી સહાય કરે છે, તો ગરીબોને તો આ વસ્તુ મળી રહી છે, પણ મધ્યમ વર્ગે પણ આ બાબતમાં પૂરતું ધ્યાન આપવું। તારીખ 22/4/2021 ચૈત્ર સુદ દસમ, આ દિવસ પછી કોઈક જગ્યાએ વરસાદ થઈ શકે છે, કઠોળ જેવી વસ્તુઓ મોંઘી થઈ છે, કોઈ સ્થળ પર મોટો વિગ્રહ થઈ શકે છે, અશાંતિ થાય, તાવને લગતી બીમારી, તો અત્યારે આપણે કોરોનાનો સામનો કરી જ રહ્યા છે, એમાં કંઈક નવું વળાંક આવે અને બીમારી ન ઓળખી શકાય અને અન્ય બીમારીઓથી પણ પ્રજા ત્રસ્ત રહે, સમગ્ર પૃથ્વી પર એક જાતનો કલહ ઊભો થાય, મહાભય સર્જાય। આપણા ગુજરાત અને મહારાષ્ટ્રનો જે રાજ્યનો સ્થાપના દિન છે 1 મે, ત્યાંથી લઈને 11 મે સુધીમાં કોઈ સ્થળે હવામાન બગડે, વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે અને આ વસ્તુ બીમારીમાં વધારો કરી શકે છે। તારીખ 11/5/2021 છે, ચૈત્રી અમાવસ્યા મંગળવારે છે, તો આ પણ એક પંચાંગોની દ્રષ્ટિએ થોડુંક નુકસાન કરતા સાબિત થઈ શકે છે। કોઈ જગ્યા પર રાજ્યભ્રંશ થઈ શકે છે, રાજયુદ્ધ થઈ શકે છે, કલેશ, ઝઘડા, વિવાદોની ભરમાર લાગી જાય અને એક પછી એકનું સોલ્યુશન આવે ત્યાં બીજું ઊભું થઈ જાય, દ્રવ્યોની હાનિ થાય, સારા સારા દ્રવ્યો આપણે ગુમાવવા પડે અથવા એ વેસ્ટેજ જાય। ટૂંકમાં શક સંવંતનો પહેલો મહિનો પૂરો થતાં થતાં દુનિયામાં, દેશમાં અશાંતિનો સામનો કરવાનો સમય આવી જાય, ઉત્પાત, હાનિ, નુકસાન, આ બધી વસ્તુઓનો આપણે સામનો કરવો પડે। તો મિત્રો, આપણે આ જે વિડીયો જોયો, તારીખ 11/5/2021 સુધીમાં શક સંવંતના પહેલા મહિનાની અમાસ સુધીની આપણે પરિસ્થિતિ થોડી જાણી, આગળની પરિસ્થિતિ પણ થોડી દયાજનક રહેશે એનો વિડીયો આપણે ફરી નવો એક બનાવીશું, એને સમજીશું કે મે મહિનામાં બી આપણે
કઈ કઈ મુસીબતોનો સામનો કરવાનો છે અને આપણે કઈ રીતે તૈયાર રહેવાનું છે. મિત્રો, આને જો આપણે સમજીએ, આપણે આપણા જીવનમાં જોડીએ, યોગ્ય સમયે યોગ્ય કાળજી લઈને જીવનમાં વધીએ, તો આપણે ઘણું બધું મળી શકે છે. તો મિત્રો, મારી હરિયોદન ચોકસી, હું જે તમને કહેવા માગું છું તે એક જ વસ્તુ કહેવા માગું છું કે આપણે કાળજી રાખીશું, આપણી સાથેનાની કાળજી રાખીશું, તો આપણે ચોક્કસ દેશમાં જે ઘટનાઓ ઘટી રહી છે એમાં એક ટકાનો કદાચ સોમો ભાગ તો પણ આપણે કંઈક દેશ માટે કરીએ છીએ એવી લાગણી અનુભવીને આપણે આને જીવનમાં અપનાવવાની છે અને એમાં આપણે ભાગીદાર બનવાનું છે કે ભાઈ જલ્દીથી જલ્દી આપણા દેશમાંથી આ મહામારીનો અંત આવે, લોકોની જે પીડા થઈ રહી છે એનો અંત આવે, સરકાર જે કાર્ય કરવા જઈ રહી છે એમાં એ લોકોને સુવિધા મળે, એ સુવિધામાં આપણે ભાગ લેવાનો છે અને એને એ રીતે આપણા જીવનમાં જોડવાની કે આપણી સાથે સાથે દેશના અનેક નાગરિકોને પણ એનો ફાયદો મળે. તો મિત્રો, મારી એક છેલ્લી અરજ કે જે 1 તારીખથી ગવર્મેન્ટ વેક્સિનેશન ચાલુ કરે છે એમાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ કોઈ પણ ડર રાખ્યા વગર વેક્સિન લેવાની છે. મેં પોતે પણ વેક્સિન લીધી, કોઈ જ આડઅસર નથી. આડઅસરની એક અફવા જે ઉડાવવામાં આવે છે એનાથી તકલીફો વધી જાય છે. મિત્રો, આજે ઇઝરાયલ જેવો દેશ કોરોનાને બહાર કાઢી ચૂક્યો છે, માસ્કમાંથી મુક્તિ મેળવી શકી છે, ત્યાંના લોકો આજે બહુ સરસ રીતે જીવન પાછું જીવવા માંડી ગયા, તો આપણે પણ કેમ નહીં કરી શકીએ? આપણો દેશ આટલો વિશાળ છે, આટલું બધું પબ્લિક છે, આપણે ત્યાં આપણે આપણી સમજદારી કેળવતા જઈશું તો આપણે ઘણા બધા ફાયદા થશે. ને મિત્રો, મારી એક બીજી નમ્ર વિનંતી કે જે જે લોકો કેપેબલ છે, જેને ભગવાને આપ્યું છે, એવા લોકોએ પોતાની સાથેના માણસોની કાળજી કરવી, એ લોકોને મદદ કરવી. દવા, દારૂ, ખાવું પીવું, આ બધી વસ્તુઓનો જો આપણે આપણી સાથેના માણસો માટે કંઈક ભોગ આપીશું તો આપણે કપરા સમયમાં કોઈને સાથ આપવાથી કુદરત આપણે ઘણું બધું આપે છે અને આ સમજદારી જ આપણે જીવનમાં આગળ વધવા માટે બહુ સરસ રસ્તાઓ ખોલી આપે છે. અને આપણા દેશમાં જે અંધાધૂંધી ફેલાઈ એમાંથી આપણે બચી શકીએ છીએ, કારણ કે એક વ્યક્તિ જો 4 માણસને પોષી શકે છે અને થોડુંક 2 ટાઈમ ખાવા પૂરતું આપી શકે છે તો તે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગશે નહીં, એ પોતાના સ્થાન પર ટકી રહેશે અને ટકી રહેવાથી બીમારી ફેલાય નહીં. તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીશું મે મહિનાના નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો મિત્રો, આજે મારી જે વિનંતી છે એને તમારે તમારા જીવનમાં ઉતારવાની અને જીવનને એવી દિશા આપવાની છે કે જ્યાં સુખ હોય, આરોગ્ય હોય અને સમૃદ્ધિ હોય, તો આપણે જાતે કરી શકીએ છીએ. 84 લાખ યોનિમાં ભગવાને એક જ જીવને આ સત્તા આપી છે, આ તાકાત આપી છે. માણસ વિચારી શકે, પોતાનું આયોજન કરી શકે છે, તો કેમ ન કરવું? એની પર ધ્યાન આપો અને પોતાના જીવનને એટલું સરસ રીતે એક એવા આયોજનમાં ઢાળો કે જ્યાં તકલીફો ઓછી હોય ને સુખ વધારે હોય. તો મિત્રો, હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.